જોકે નેવું નો દાયકો પૂરો થતા જાદુ આજુબાજુના વિસ્તારોમાં સેંકડો વિકલાંગ બાળકો જોવા મળ્યા આ જન્મથી જ વિકલાંગ છે માઇન્ડ સામે છે અને પણ છે અમે કામ પણ કરી ચૂક્યા છે હવે અમને અહેસાસ થઈ રહ્યો છે કે તે વિસ્તારમાં કામ કર્યું તેને કારણે તો આવા બાળકો નથી જન્મ્યા નહી આખરે આ રેડિએશન આ વિસ્તારમાં ફેલાયું કઈ રીતે જાદુઘોડા વિસ્તારનું આ તળાવ છે જે ખાણકામના કારણે બન્યું હતું જ્યાં યુરેનિયમ કઢાતા નીકળેલો કાટમાળ ફેંકાય છે એક કિલો યુરેનિયમ નીકળે છે તેની સામે સત્તરસો કિલોગ્રામ રેડિયોએક્ટિવ કચરો બને છે યુસીઆઈએલનો રિપોર્ટ પણ કહે છે કે ખાણકામથી બનેલા તળાવમાં રેડિયોએક્ટિવ તત્વો હોય છે તેમાંથી નીકળેલો ઝેરી રેડન ગેસ હવા દ્વારા લોકોના ફેફસા સુધી પહોંચે છે ક્યોર્ટો યુનિવર્સિટીના રિસર્ચ મુજબ જાદુઘોડાના ગામડાઓમાં વર્ષે એક મિલીસિવર્ટ જેટલું રેડિયેશન જોવા મળ્યું તો ટેલિંગ પોન્ડની આસપાસ તે દસ મિલિસિવર્ટની નજીક હતું વ્યક્તિના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પણ તેનો ખતરો ઊભો થાય છે વ્હાઇટ બ્લડ સેલ્સને પણ નુકસાન થાય છે જેથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે ગર્ભપાત વહેલી પ્રસૂતિ અને મૃત બાળકોની સમસ્યા સર્જાય છે સલમા સોરેનને પાંચ બાળકો મૃત પેદા થયા પૂતીને છ મૃત બાળકો પેદા થયા અને શાંતિને કોઈ કારણ વિના પાંચ વાર ગર્ભપાત થયો છતવા દાસની વિકલાંગ દીકરીને બીબીસીની ટીમ બે હજાર છમાં માં મળી હતી તે હવે હયાત નથી બાર વર્ષ પહેલા તુરામુડી ખાણ પાસે તળાવ બન્યું હતું તેની આસપાસ માનવ વસાહત ન હોવી જોઈએ પણ જાદુ ઘોડા અને તુરામુડી ટેલિંગ પોઈન્ટની આસપાસ સેંકડો પરિવારો વસે છે આ વિસ્તારમાં રેડિયમની ખરાબ અસરના ઘણા રિપોર્ટ બન્યા એ મુજબ રેડિયોએક્ટિવ તત્વો માણસો પશુઓ અને નદીઓ સુધી પહોંચી રહ્યા છે યુસીઆઈએ કોઈ વિડિયો ઇન્ટરવ્યુ તો નહીં દિયા લેકિન ઉસકે અધિકારીઓને મુજે બતાયા કે એ જો અફવાહે રેડિયેશન કો લેકર ઉડાઈ જા રહી હે વો ભારત કી ન્યુક્લિયર પાવર કે ખિલાફ સક્રિય લોબી ઉડા રહી હૈ उन्होंने यहाँ पर अच्छा काम किया है तीन स्कूल तीन अस्पताल बनवाए हैं जो लोगों को समस्या है वो उनकी गरीबी और कुपोषण की वजह से है हालांकि टेलिंग पॉइंट के आसपास के की रिहाइश को लेकर जब मैंने उनसे सवाल किया तो उनके पास कोई साफ साफ जवाब नहीं था પરમાણુ ઉર્જાનું મહત્વ એટલું બધું છે કે યુસીઆઈએલ વડાપ્રધાન કાર્યાલય હેઠળ કામ કરે છે ત્યારે એવું જોવું જોઈએ કે આ સમસ્યા પર સ્વતંત્ર તપાસ થાય વિસ્તારના લોકોના મેડિકલ રિપોર્ટ તૈયાર થાય પરંતુ અત્યાર સુધી કેન્દ્ર કે સ્થાનિક રાજ્ય સરકારને આની જરૂરિયાત નથી લાગી